हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। लास्ट वीडियो ने बेटा थोड़ूक आगळ वधारीए। एक्सरसाइज 1.1 एमां आपणे एक्जाम्पल नंबर 3 सुधी आपणे जोया था। एक्जाम्पल नंबर 4 थी आपणे आगे आगळ कंटीन्यू करीए। ओके, चलो। तो एक्जाम्पल नंबर 3 एवुं हतुं કે ગણને યાદીની રીતે લખો, એ આપણે શીખ્યા। હવે યાદીની રીતે આપેલું છે, ગુણધર્મની રીતે લખવાનું છે। એક્સરસાઇઝ 1.1 એક્ઝામ્પલ નંબર 4 એમાં પાછા 5 છે, એટલે પહેલો આપણને શું કીધેલું છે, ગુણધર્મની રીતે લખવાનું છે, યાદીની રીતે આપણને આપેલું છે। ચલો, તો સૌથી પહેલું છે 3, 6, 9, 12। પહેલું આપણે લખીએ, ગમે તે નામ આપી દો, ચલો એ જ નામ આપો તો 3, 6, 9, 12। આમ જોઈને તમને ખબર પડી જાય કે 3નો ગુણાક જ છે, 3 એકા 3, 3 2 6, 3 3 9 અને 3 4 12। ઓકે, ચલો આ પરિસ્થિતિમાં છે। એને વ્યવસ્થિત રીતે આપણે જોડે ગુણધર્મની રીતે લખવું હોય તો શું કરી શકાય અને કેવી રીતે આપણી જોડે લખાય, તો શું કરવાનું છે, 3, 6, 9, 12ને જો સમજાવું તમને કે કેવી રીતે લખાય। આવી રીતે પહેલાં એક્સ જેમ ફિક્સ આ સિમ્બોલ છે, એક્સ જેમ તો કરી જ દેવાનું। અને હવે તમારે જે લખવું છે, કાં તો એને શબ્દોમાં લખો કાં તો સમીકરણમાં લખો। તો હું સમીકરણમાં ઇઝી પડે એવી રીતે લખું, એક્સ બરાબર 3n, 3નો ગુણાક છે। પણ હવે પ્રોબ્લેમ કેવો કે એન કેટલો લેવાનો, 3 એકા 3, 3 2 6, 3 3 9, 3 4 12, એટલે 4 સુધી જ લેવાનું। એટલે અહીંયા લખાય 1 <n> 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 <
वच्चे तो 1.2 आवे ने 1.3 आवे, तो ए ना पाड़वा माटे बीजो एक सिम्बोल के एन बिलोंग्स टू कैपिटल एन, आ कैपिटल एन गण छे, अने गण एन में केवी संख्या आवे तो धन प्राकृतिक संख्या, केवी संख्या धन प्राकृतिक संख्या, एटले 1.2 1.3 एवी बधी आवे नहीं, चोखवट छे के साय मेन मेन संख्या आवे 1 2 3 4 तो थई गयो, के एनी वच्चेनी तमे बीजी लई शको। आवी रीते बधा ज रिस्ट्रिक्शन, बधी ज वस्तु क्लियर करवानी, कोई वस्तु रही ना जवी जोईए, आपणी जोड़े बीजो ऑप्शन रहे। नंबर बे, એમાં આપણી જોડે નામ આપીએ એ, તો રકમ આવી છે 2, 4, 2, 4, 8, 16 અને 32, ઓકે 2, 4, 8, 16 અને 32, તો ચલો શું છે, 2 ની 1 ઘાત એટલે 2, 2 ની 2 ઘાત એટલે 4, 2 ની 3 ઘાત એટલે 8, તો 2 ની ઘાતના સ્વરૂપમાં છે, એટલે આ તો ફિક્સ એક્સ જેમ એક્સ 2 ની n ઘાત, પણ ક્યાં સુધી, તો 2 ની 5 ઘાત એટલે 32, ચલો તો 1 <= n> <= 5 સુધી જવાનું, અને આ તો ખરું જ એન બિલોંગ્સ ટુ એન, કારણ કે બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, વચ્ચેની કોઈ છે નહીં। ત્રીજું સેમ આ જેવું જ છે, એ બરાબર 5 ની ઘાતો છે, 5, 25, 125 અને 625। ચલો તો આગળની વાત કરીએ, એક્સ જેમ એક્સ 2 ની જગ્યાએ 5 ની n ઘાત, પણ 4 સુધી જ, 1 <= n> <= 4, કારણ કે 5 ની 4 ઘાત એટલે 625, ઓકે, અને શું આવશે, એન બિલોંગ્સ ટુ એન। એક્ઝામ્પલ નંબર 4, 2, 4, 6 અપ ટુ n સોલ્વ, શું આપેલું છે, 2, 4, 6 અપ ટુ n સોન, એનો મિનિંગ શું, અનંત સુધી, ઓકે, હવે અનંત સુધી છે એટલે આપણે સંજ્ઞામાં પણ અનંત સુધી દર્શાવવું પડે, પણ વાત શોની છે, જો 2, 4, 6, 8, 10, 12 એટલે બેકી સંખ્યાઓ છે, કેવી સંખ્યાઓ છે, બેકી, ઓકે, તો આપણે એને કેવી રીતે લખીએ, એક્સ જેમ એક્સ એ, ઓકે, પ્રાકૃતિક ધન, પ્રાકૃતિક
युग्म संख्या केवी संख्या युग्म बेकी संख्या लखो तो पण चाले पण युग्म संख्या आपणे लखीए थोड़ा व्यवस्थित शब्दों में युग्म एटले बे चार धन प्राकृतिक एटले कोई ऋण ना आवे अने प्राकृतिक संख्याओ एटले कोई पॉइंट वाली ना आवे एटले बधी चोखवट थई गई तो आमां आंकड़ा में लखवू सरळ हतुं एटले मैं शब्दों में लखवू सरळ हतुं एटले शब्दों में लखी नाख्यू एन बिलोंग्स टू एन करवानी जरूर नथी कारण के शब्द में ज बधुं समजाई दीधुं छे ए एन नो मतलब धन प्राकृतिक संख्या तो ए मैं अंदर चोखवट करी नाखेली छे। नंबर पांच फरी थी ए शू आपेलो छे ए आपने एक चार नौ अप टू सौ सुधी एटले वर्ग ज छे एक नो वर्ग एक बे नो वर्ग चार त्रण नो वर्ग नौ एम दस नो वर्ग सौ ली एक थी लईने दस सुधीनी वात छे तो आवुं थाय एक्स जेम एक्स ओके तो एक्स बराबर एवुं थी जाय बधाना वर्ग फिक्स छे एटले एन नो वर्ग ज्यां एन एटले केटला लेवाना तो एक थी लई अने दस सुधी लेवाना અને એન બિલોંગ્સ ટુ એન એકથી લઈને દસ સુધી લેવાના અને એન બિલોંગ્સ ટુ એન હા કે ના કમ્પ્લીટ ઓકે એકદમ સરળ છે કારણ કે આપણે દસ સુધીની જ બોર્ડર છે આની સાથે પાંચે પાંચ દાખલા પૂરા છોકરાઓ આપણે એક્ઝામ્પલ નંબર ચારના ઓકે મારી મળે આઠ ટેક્સ્ટ બુક છે ઓકે પેજમાંથી જ આપણે પ્રિન્ટ આઉટ કાઢેલી છે ટેક્સ્ટ બુકની એટલે રકમમાં રેફરન્સ રહે એક્ઝામ્પલ નંબર પાંચ હવે એમાં પાછું એક્ઝામ્પલ નંબર ત્રણ જેવું ગુણધર્મની રીત જ છે ને યાદીની રીતે કરવાનું છે અને એક્ઝામ્પલ નંબર છમાં જોડકા જોડવાના છે ઓકે તો ચલો એક્ઝામ્પલ નંબર પાંચની વાત કરીએ એમાં એ બી સી ડી એવા અલગ અલગ નામ આપેલા છે તો આપણે સીધા જવાબ ઉપર જ ધ્યાન આપીએ નંબર વન એ શું કીધેલું છે એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અયુગ્મ એકી સંખ્યા એટલે કેવી એક ત્રણ પાંચ સાત અપ ટુ ઇન્ફાઇનાઇટ પ્રાકૃતિક સંખ્યા કીધી છે પણ કોઈ બોર્ડર બનાવેલી નથી એટલે અનંત સુધી જાય ચલો બીજું એમાં તમને બી કરીને આપેલો છે પણ બીમાં હું રકમ થોડી લખું પૂર્ણાંક સંખ્યા કીધેલી છે શેની વન બાય ટુ લેસ ધેન એક્સ લેસ ધેન નાઇન બાય ટુ વન બાય ટુથી લઈને નાઇન બાય ટુ સુધીની સંખ્યા લેવાની છે ઓકે પણ ઇક્વલ ટુ નથી એટલે વન બાય ટુ એ ના લેવાય અને નાઇન બાય ટુ એ ના લેવાય ઓકે વન બાય ટુ એટલે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ અને નાઇન બાય ટુ એટલે ફોર પોઈન્ટ એમની વચ્ચેની પૂર્ણાંક સંખ્યા લેવાની છે કેવી સંખ્યા લેવાની કીધેલી છે પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ એટલે આમ તો માઇનસ આપણે લઈ શકાય પણ નસીબ અનુસાર એવું છે કે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચથી આગળ ચાલુ કરીએ અને પૂર્ણાંક સંખ્યામાં જઈએ તો ક્યાંય માઇનસ આવતું નથી સીધું ચાલુ થાય ઝીરોથી ઝીરો વન ટુ થ્રી ફોર સુધી લેવાય કારણ કે ફોર પોઈન્ટ ફાઇવ એ પૂરું થઈ જાય એની પહેલાં પૂર્ણાંક સંખ્યા ફોર જ આવે ફાઇવ આવે નહીં આટલી જ આવે છે માઇનસમાં હોત તો લેત પણ છે નહીં ત્રીજું છે એક્સ સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ નંબર ત્રણ સી એક્સ સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ ફોર રકમ નથી લખતો પૂર્ણાંક સંખ્યા કીધી છે એટલે ધનય આવે ઋણય આવે પણ કન્ડિશન છે કે તમારો વર્ગ એ ચાર કે ચાર કરતાં નાનો હોવો જોઈએ જે સંખ્યા પસંદ કરો એનો વર્ગ ચાર કરતાં મોટામાં મોટો ચાર એટલે ચલો વિચારો બેનો વર્ગ ચાર અને માઇનસ બેનો ચાર થાય માઇનસ બી લેવાય એટલે પહેલાં માઇનસ બે ને બે પહેલાં મોટામાં મોટી સંખ્યા લઈ લઈએ પછી માઇનસ એકનોય વર્ગ એક અને એકનોય વર્ગ એક અને એક ઝીરો લેવાય કારણ કે બીજી તો કોઈ પૂર્ણાંક સંખ્યા ના આવે પૂર્ણાંક સંખ્યામાં તો નાનામાં નાની ઝીરો અને મોટામાં મોટી બે ક્લિયર પણ આ થોડું વ્યવસ્થિત સ્વરૂપમાં દર્શાવીએ તો આવું લખાય માઇનસ બે માઇનસ એક ઝીરો એક અને બે ચડતા ક્રમમાં લખી નાખો ને તો થોડું વ્યવસ્થિત લાગે ગાણિતિક ભાષામાં નંબર ડી લોયલ શબ્દના મૂળાક્ષરો તો આગળ આપણે ટ્રિગોનોમેટ્રિક્સ બેટર આવી બધી વસ્તુ જોઈ ચૂક્યા છીએ તો લોયલમાં પહેલાં એલ પછી ઓ પછી વાય પછી એ અને પાછો એલ આવે છે જે આપણે લખવાનું થતો નથી નંબર પાંચ ડી પછી ઈ એવું કીધેલું છે કે એક્સ એ વર્ષ 31 દિવસ ન હોય તેવો મહિનો છે એક્સ એ વર્ષનો 31 દિવસનો ના હોય તેવો મહિનો એટલે આપણે મહિના એવા લેવાના કે જેમાં 31 દિવસ ના હોય ઓકે તો જાન્યુઆરીમાં તો હોય એટલે પહેલો આવશે ફેબ્રુઆરી પછી માર્ચમાં હોય એટલે પછી આવશે એપ્રિલ પછી આપણે જો આવી રીતે ગણીએ છીએ ને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મેમાં 31 હોય એટલે જૂનમાં ના હોય
जून में ना हो पी जुलाई में हो ऑगस्ट में हो एक साथ बे में हो पी सप्टेम्बर में ना हो पी ऑक्टोम्बर में हो पा नवेम्बर में ना हो डिसेम्बर में हो आटला एवं महीना मैं काढ़या कि जेमा अपनी जोड़े 31 दिवसों ना हो ओके 31 दिवसों ना हो। नंबर 6 ई पची एफ एवं कीधेलू है एक्स अंग्रेजी मूलाक्षरों की क्रमानुसार याद में के पहला व्यंजन है स्वर क्या ए ई आई ओ यू आपणे मात्र ने मात्र व्यंजन अने ए पण के पहलाना कोना के पहला नी वात करिए एमा पाछा ए ई आई ओ यू नहीं लेवाना स्वर नहीं लेवाना मात्र व्यंजन तो ए ना लेवाय एटले बी सी लेवाय डी लेवाय ई ना लेवाय पछी एफ जी एच आई ना लेवाय अने जे कारण के केनी पहला जे सुधी आवे नहीं कम्प्लीट एटले आ थई गयुं तमारुं के पहलाना व्यंजन छे कम्प्लीट एटले आ बधुं ज एक्जाम्पल नंबर 5 सुधीना टोटल 6 एक्जाम्पल पूरा छेल्लो एटले एक्सरसाइज पूरी थई जाय एक्जाम्पल नंबर 6 जोड़का जोड़वाना छे एमां एवुं कीधेलुं छे के डाबी बाजुए यादीनी रीते दर्शावेल गणोने जमणी बाजुए गुणधर्मनी रीते डाबी बाजु यादीनी रीत छे जमणी बाजु गुणधर्म कोण कोणी जोड़े मेळ खाय छे तो जमणी बाजु 1 2 3 4 नाम छे 1 2 3 4 अने सामे ए बी सी डी छे एटले हूँ ए बी सी डी ना फॉर्म में जवाब लखूँ तमारे रकमनी सामे आखे आखो जवाब लखवानो हो एवुं नथी 1 2 3 4 मारी जोड़े कॉपी मारवानी आखी रकम अने एनी सामे साचो जवाब एवी रीते होमवर्कनी बुक में अने क्लासवर्कनी बुक में लखवानुं छे। 1 2 3 4 तो पहलो जवाब एवो छे एक्स ए अविभाज्य संख्या छे अन 6 अवयव छे 6 अवयव तो 1 2 3 4 छे ज पण अविभाज्य संख्या में एक आवे नहीं एटले पहलू स्टेटमेंट नहीं मजा आवे 10 करता नानी प्राकृत अयुग्म प्राकृतिक संख्या ए तो छे ज नहीं जोईने ज खबर पड़ी जाए बधी बेकी संख्या ने एकी संख्या बधुं भेगू छे प्राकृतिक संख्या छे 6 नो अवयव छे नहीं ए वात साची कारण के प्राकृतिक संख्याओ बधी छे अन 6 ना अवयव छे 1 2 3 4 एटले पहेलानो आंसर आवशे सी 2 3 एमा पहलू स्टेटमेंट साचू अविभाज्य संख्या छे 6 नो 2 3 अविभाज्य छे 6 ना अवयव छे एटले બીજાનું સ્ટેટમેન્ટ આવશે ઈ ચલો સી ને આઈ ગયું એટલે હવે ચેક નહીં કરવાનું નહીં મેથેમેટિક્સ જોઈને જ ખબર પડી જાય છે એમ એ ટી એચ ઈ આઈ સી એસ સી અને છૂટા પાડો તો કોના મૂળાક્ષર થાય તો એવો ઓપ્શન જ એક છે મેથેમેટિક્સ બીજા કોઈ ઓપ્શન છે નહીં એટલે ડી અને બાકીના હું હોશિયાર હોય ચોથું જે બચ્યું એ બી લખી જ નાખે પણ આપણે પ્રૂવ કરીએ 1 3 5 7 9 છે 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કારણ કે બીજ વધ્યું છે એટલે 1 આવે 3 આવે 5 આવે 7 આવે અને 9 આવે એટલે અહીંયા બી આવશે આ જોડકા પૂરા 4 જ હતા તમારા રકમની સામે જવાબ લખવાનો આની સાથે બેટા એક્સરસાઇઝ 1.1 આપણી પૂરી ઓકે હવે જ્યારે જોઈશું ત્યારે એક્સરસાઇઝ 1.2 ઉપર ધ્યાન આપીશું અને આગળનું આપણે કામકાજ કન્ટિન્યુ કરીશું પણ આજે અહીંયા સુધી રાખી અને ટોટલી વર્કઆઉટ ક્લિયર 1.1 અહીંયા ક્લિયર થેન્ક યુ।